જય સ્વામિનારાયણ બાળકો, આગળ તમે માસના નામ અને વારના નામ જોઈ ગયા છો, બરાબર? એને લગતા કેટલાક પ્રશ્ન અને ખાલી જગ્યાઓ કઈ રીતે પૂરવાની છે એ પણ તમે જોઈ ગયા હશો. આજે થોડુંક રિવિઝન કરશો. ચલો બાળકો, તમને કેટલાક પ્રશ્નો દેખાતા હશે, તમે તમારી નોટમાં લખી લેજો. હવે નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. આપણે આગળના વિડીયોમાં આ રીતના પ્રશ્નો જોઈ રહ્યા છે, તેના કેટલાક હું રિવિઝન કરશું. પ્રશ્ન એક, સોમવારના એક દિવસ પછી ખાલી જગ્યા વાર આવે, બરાબર? સોમવાર અને કેટલા દિવસ કીધો છે? એક, બરાબર? સોમવારને ગણતરીમાં લેવાનો નથી, એના પછીનો એક વાર, સોમ પછી મંગળવાર, બરાબર? એટલે એક દિવસ પછી, તો પછીનો વાર કરો તો બુધવાર. તો જવાબમાં શું આવશે? બુધવાર. તો જવાબ ફરી લખવાનો, સોમવારના એક દિવસ પછી બુધવાર આવે. આ તમારો જવાબ થાય. તમારે આ રીતે જવાબ લખવાનો છે. એવી જ રીતે બીજો પ્રશ્ન, સોમવારના એક દિવસ પહેલા. આપણને પહેલા શું પૂછ્યું હતું? પછી. હવે શું પૂછ્યું છે? પહેલા ખાલી જગ્યા વાર આવે. તો તમે સોમવાર પહેલા શું આવે? તો રવિવાર. આપણે એક દિવસ પહેલા, રવિવાર પહેલા તો શનિવાર. આપણો જવાબ આવશે શનિવાર. જવાબ કરી લખવાનું, સોમવારના એક દિવસ પહેલા શનિવાર આવે, બરાબર? પહેલા અને પછી ખાસ આ બે શબ્દને તમારે નોંધવાના, બરાબર? પહેલા કે તો આગળનો વાર લખવાનો, અને પછી કે એટલે સોમવાર પછીનો વાર લખવાનો, બરાબર? એવી જ રીતે ત્રીજો પ્રશ્ન, બુધવારના બે દિવસ પછી ખાલી જગ્યા વાર આવે, બરાબર? બે દિવસ એના છે એટલે બુધ, ગુરુ, શુક્ર, બે દિવસ થઈ ગયા. પછી શું આવશે? શનિવાર. તો આપણો જવાબ આવશે શનિવાર. લખવાનું જવાબ કરી, બુધવારના બે દિવસ પછી શનિવાર આવે, બરાબર? છેલ્લો પ્રશ્ન ચાર, શુક્રવારના ત્રણ દિવસ પહેલા ખાલી જગ્યા વાર આવે, શુક્રવાર પહેલા, બરાબર? શુક્રવાર પહેલા શું આવે? તો આવે ગુરુવાર. શુક્ર, ગુરુ, બુધ, મંગળ, તો શું આવશે? ત્રણ દિવસ કીધા શુક્રથી, એટલે જો ગુરુ, બુધ, મંગળ, બરાબર? તો આપણો જવાબ શું આવશે? સોમવાર. તો લખવાનું જવાબ કરીને કે શુક્રવારના ત્રણ દિવસ પહેલા સોમવાર આવો. આ રીતે તમારા પ્રશ્નના જવાબ આપવાના છે. હવે પછી આપણે સરવાળા શીખવવાના છે. ચલો બાળકો, આજે આપણે નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો. આજે આપણે કેટલીક સંખ્યાઓ આપેલી હશે એને શબ્દમાં લખવાના છે, બરાબર? પહેલી સંખ્યા છે 55, બે પાછળ 55, બરાબર? તો અહીં લખશું 55, બરાબર? આ રીતે શબ્દમાં લખવાના છે. એવી જ રીતે એકડમ બે મીંડા 100, એને આ રીતે લખાશે, બરાબર? બગડ છગડ 26, અને
45 બરાબર આ રીતે તમારે શબ્દમાં લખવાના છે.